વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજકેટ બે હજાર પંદરના પેપરના બાયોલોજી પોર્શનનું સોલ્યુશન જોઈશું ચાલો એટી વનમાં ક્વેશ્ચન છે એ વ્યક્તિની ડીએનએ ફિંગરપ્રિન્ટ દરેક કોષ પેશી અને અંગ માટે એક જ હોય છે આર ડીએનએ ફિંગરપ્રિન્ટ વડે વારસાગત રોગો જેવા કે હિમોફિલિયા હન્ટિંગ ટોન્સ પછી અલ્ઝાઇ અલ્ઝાઇમર્સ સિકલ સેલ એનિમિયા જેવા રોગોની સારવાર સરળતાથી કરી શકાય છે હવે આની અંદર વિધાન સાચા ખોટા એ આપણે કહેવાના છે એ અને આર બે વિધાન છે તેમાંથી ઓપ્શન આવશે સી એ સાચું છે અને બી ખોટું છે નેક્સ્ટ નીચેનામાંથી કોનો સંખિકામાં સમાવેશ થતો નથી તો એમાં આન્સર આવશે બી મેક્યુલા યુટ્રિકલ હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવે છે કે સર આ જે ઓલ્ડ પેપર છે તેમાં બાયોલોજીના અમુક ચેપ્ટર અત્યારે ઇલેવન્થમાં છે હવે મને રિક્વેસ્ટ હતી સ્ટુડન્ટની મેં પોલ પણ કરેલો હતો કે તમારે બાયોલોજી કેમેસ્ટ્રીનું સોલ્યુશન જોઈએ છે તેમના વિદ્યાર્થીઓની હા હતી માટે હું સોલ્યુશન મૂકું છું એમાંથી ધારો કે બાયોલોજીના ચાલીસ ક્વેશ્ચન એમાંથી દસ ક્વેશ્ચન પણ તમારા સિલેબસમાં હમણાં હોય તો એ પણ તમને હેલ્પફુલ થશે એટલે જેટલા પણ તમારા સિલેબસમાં હોય તેટલા તો કરો બરાબર ઓલ્ડ હશે તો ઓલ્ડ હવે મને તો ખબર નથી કે હું ફિઝિક્સનો સર છું ઓકે એટલે જેટલા તમારા કામના તેટલા આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે એટી થ્રી આપેલ પ્રાણીઓમાંથી કયું પ્રાણી ગાયને ટ્રો માર્ક પ્રકારની જાત છે હવે તમારા બાયોલોજીના એટલા વર્ડ્સ અઘરા હોય છે કે મને બોલતા પણ નથી ફાવતા એની અંદર આન્સર આવશે ડી આપેલ તમામ નેક્સ્ટ કયા બેક્ટેરિયામાંથી ડીએનએ પોલિમરેસ ઉત્સેચક અલગ કરવામાં આવે છે આન્સર આવશે બી નેક્સ્ટ કોલમ એક બે અને ત્રણ જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો તેની અંદર આ કોલમ તમે જોઈ શકો છો આન્સર આવશે ડી નેક્સ્ટ માનવના બાર અઠવાડિયાના ગર્ભની ઊંચાઈ અને વજન જણાવો આન્સર આવશે બી સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચૌદ ગ્રામ ચલો વિધાન એ અને વિધાન બી આપેલા છે એ વિધાન તમે વાંચી લેજો આ વિધાનમાંથી કોણ સાચું છે કોણ ખોટું છે એ કહેવાનું છે તો એની અંદર આન્સર આવે છે ડી એ અને આર બંને સાચા છે આર એની સમજૂતી છે નેક્સ્ટ પણ એવો જ છે કોલમ એક બે અને ત્રણ જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એ કોલમ તમે જોઈ લેજો એની અંદર આન્સર આવશે બી નેક્સ્ટ જનીની વિવિધતાનો સાચો ક્રમ જણાવો એમાં આન્સર આવશે બી કે વસ્તીઓ વ્યક્તિગત જાતિઓ રંગસૂત્રો જનીનો અને ન્યુક્લિયો ઓટાઇ નેવું ક્વેશ્ચન કોલમ એક અને બે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો એની અંદર આન્સર આવશે ડી નેક્સ્ટ મૂત્રપિંડ નલિકામાં રૂકાવટ ઊભી કરાવી અને તેના લીધે પીઠમાં સતત દુખાવો થવો એ કયા રોગનું લક્ષણ છે તો એની અંદર આન્સર આવશે ડી મૂત્રપિંડમાં પથરી નેક્સ્ટ પ્રકાશ શ્વસન દરમિયાન પેરોગ્ઝોમ નામની અંગિકામાં નિર્માણ પામતા બે કાર્બન અને ત્રણ કાર્બન ધરાવતા સંયોજનનું અનુક્રમે કયા છે એની અંદર આન્સર આવશે બી નેક્સ્ટ ચોમાસામાં લાકડાના બારી બારીબાણા બંધ થઈ શકતા નથી તેનું કારણ શું આન્સર આવશે એ અંતચૂષણ નેક્સ્ટ કોલમ એક બે અને ત્રણ જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એની અંદર આન્સર આવશે બી નેક્સ્ટ અલ્સાઈ અલ્સરાઇટિવ કોલાઇટિસ માટેનું લક્ષણ કયું છે આન્સર આવશે ડી લોહી અને ચિકાસયુક્ત ઝાડા થવા નેક્સ્ટ નીચેનામાંથી મસ્તકમાં કયું અસ્થિ અસંગત છે કયું અસ્થિ મસ્તકમાં હોઈ શકે નહીં આન્સર આવશે બી નેક્સ્ટ નાઇન્ટી સેવન આ પ્રક્રિયામાં નીચે પૈકી કોણ ભાગ ભજવે છે આન્સર આવશે ડી આપેલ તમામ નેક્સ્ટ જલસંચક અનુક્રમણમાં નીચેના પૈકી કયા પ્રકારનું અનુક્રમણ વલણ જોવા મળે છે આન્સર આવશે ડી નેક્સ્ટ ડોનન સંતુલન કોષની કઈ સપાટી સ્થાપન છે આન્સર આવશે સી કોષરસ પટલ નેક્સ્ટ સ્પિનેચ છોડમાં લિંગ નિશ્ચયનનું નિયમન કયા પ્રકારના જનીન વડે થાય છે આન્સર આવશે સી એકાકી જનીન નેક્સ્ટ શ્વસન ઘટકો જ્યારે એક કરતાં વધારે હોય ત્યારે કયા શ્વસન ઘટકોનો ઉપયોગ થતો નથી આન્સર આવશે ડી એ અને બી નેક્સ્ટ નીચે દર્શાવેલ આકૃતિ સંકોચનની કઈ સ્થિતિ દર્શાવે છે એમાં આન્સર આવશે સી મહત્તમ સંકોચન સ્થિતિ નેક્સ્ટ જૈવિક ઘડિયાળમાં એક મિનિટ બરાબર કેટલા વર્ષ લેવામાં આવે છે એમાં આન્સર આવશે સી ત્રણ લાખ પચીસ હજાર વર્ષ નેક્સ્ટ આપેલ પ્રાણીઓમાં લિંગી પ્રજનન દરમિયાન જન્યુ કોષ કેન્દ્રોની અદલાબદલી માટે નિર્માણ પામતી રચના કઈ છે આન્સર આવશે એ કોષરસીય સેતુ નેક્સ્ટ અપસ્થાનિક અપસ્થાનિક ગુણતા ધરાવતી વનસ્પતિ ખાલી જગ્યા આન્સર આવશે બી નેક્સ્ટ શ્વસનમાં ખાલી જગ્યા આન્સર આવશે ડી નેક્સ્ટ નીચેનામાંથી કયું મૂત્ર કાર્ય મૂત્રપિંડની સહનલિકાનું છે આન્સર આવશે એ નેક્સ્ટ વિધાન એ આપેલું છે ને વિધાન આર આપેલું છે તેના માટે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે આન્સર આવશે ડી એ અને આર બંને સાચા છે આર એ એની સમજૂતી છે નેક્સ્ટ જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો આમાં આન્સર આવશે એ આપેલ આકૃતિમાં એ અને બી શું સૂચવે છે તે હવે અહીંયા આકૃતિ આપવાનું ભૂલી ગયા છે નેક્સ્ટ બાયોટેકનોલોજીનો ઉપયોગ ક્યાં થાય છે એમાં આન્સર આવશે ડી આપેલ તમામ નેક્સ્ટ ખાલી જગ્યાએ એન્ટી એલર્જિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી અસર દર્શાવે છે આન્સર આવશે બી નેક્સ્ટ વિઘટનના કયા તબક્કામાં જટિલ સકાર્બનિક દ્રવ્યો આયન અને ક્ષાર સ્વરૂપમાં ફૂગ વડે ફેરવાય છે આન્સર આવશે બી નેક્સ્ટ ફેફસામાં એફઆરસી આશરે હવાનું કેટલું કદ ધરાવે છે આન્સર આવશે બી નેક્સ્ટ આપેલ આકૃતિમાં એ શું સૂચવે છે અહીંયા પણ આકૃતિ મિસિંગ છે નેક્સ્ટ હૃદય ચક્રમાં ક્ષેપકો કુલ ડાયેસ્ટ્રોલ સમય કેટલો છે કુલ ડાયસ્ટ્રોલનો સમય કેટલો છે તેમાં આન્સર આવશે સી ઝીરો પોઈન્ટ પચાસ સેકન્ડ નેક્સ્ટ કયા એમિનો એસિડ માટે કયા ચાર જનીન સંકેતો વપરાય છે એમાં આન્સર આવશે બી પ્રોલિન નેક્સ્ટ જીએચને અવરોધતો અંતઃસ્ત્રાવ કયો છે આન્સર આવશે સી નેક્સ્ટ સમીકરણ સંતુલિત કરો એમાં આન્સર આવશે એ નેક્સ્ટ ગ્લુકોઝના બે અણુના નિર્માણ માટે કેટલા એટીપી અને એનએડીપી એચ જરૂર છે તેમજ કેટલા કેલ્વિન ચક્ર થશે આન્સર આવશે ડી આપણું થઈ ગયું બે હજાર પંદરના બાયોલોજી પોર્શનનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે બે હજાર સોળનું પેપર જોઈશું